આ સમારંભમાં જેટલી ચાળીઓ પડી પડે છે અને પડશે એના સાચા હકદાર નાસિર હુસેન છે. એમણે અથાગ પ્રયત્નો કરી અને આ ગામનો ઇતિહાસનું સંપાદન કર્યું છે, એટલે આ સૌ વતી એમને અભિનંદન આપું છું. તમારી વચ્ચે હું એ મારા માટે બહુ આનંદની વાત છે. લાગણીનું એક ખીલ્યું છે કમળ અને એ જ તો મૈત્રીત્વનો સંગાળ છે. લાગણીનું એ ખીલ્યું છે કમળ એ જ તો મૈત્રીત્વનો સંગાળ છે. ઉત્સવોની લાભ હું જોતો નથી, તું મળે છે એટલે તહેવાર. મોટું પાયર કે દરબાર છે, ભવ્ય એક મિનાર છે, મોટું પાયર જાણે કે દરબાર છે. તો તરફ પરગાય છે ટંકારિયા, કેમ કે એ નામમાં ટંકાર છે. આપણે માલિકે ગામનું એવું નામ આપ્યું છે કે જેમાં ટંકાર નો સમાવેશ થાય છે. હવે આપણે થોડું બેલેન્સ પણ કરવું પડે. ટંકારિયા વિશેની વાત અને એક માત્ર એવો વિહાર કરતા થઈએ તો મારા મિત્ર સુખી મનુભરી કહે છે, એમનું કહેવું એવું છે કે ટંકારિયામાં કોઈ જાડ્યું છે. ઇમ્તિયાઝ પટેલ પણ એવું કહે છે, અત્યારે નહીં બોલે આપણી સંખ્યા જોઈને, એ ઘણી વાર મને કહે છે કે કોઈ જાડ્યું છે. એટલે એ જાડુમાં સુખી મનુભરી કહે છે કે ફૂંક મારીને જે કરે એવા મંડળ છો તમે. મુંબઈ એરપોર્ટ ઉપર પંદર જણ મળી સાક્ષી છે કે જ્યાં જુઓ ત્યાં એક બે નહીં પાંચ પંદર સો તમે ના કદી ચોંટેલા ઉભરો એવા પંદર સો. એટલે મારે પાંચ મિનિટ પહેલા ચોંટેલા ઉખડવું પડશે વિનંતી હોય છે. પણ આપણા ગામને ખરેખર એક જાદુ છે. વર્ષો અગાઉ જ્યારે હું ગઝલ લખતો થયો અને અદબ ટંકારીને નામે ત્યારે એક કવિ મિત્રએ મને કહ્યું કે આ ઉપનામમાં ટંકારવી તમે લખો ગામનું નામ એ હવે જૂનવાળી છે, એટલે એ કાઢી નાખો ને માત્ર અડમના નામે ગઝલો લખો. મેં કહ્યું હું અડમ કાઢી નાખું, ટંકારવી રહેવાનું. આ ગામનું આટલું આકર્ષણ આપણને હોય છે. આપણે ત્યાં જે મુસાયરો થયેલો એમાં તેજ તલરામ સાહેબ ગુજરાતીના શૂન્ય પાદરપુરી આવ્યા અને વર્ષો થયા અને જેમની નજીક બેસતા અને જેમની સાથે ગઝલની ચર્ચા કરતા આપણને જળ લાગે અજીતભાઈને જૂસતા જોયેલા એમની બેસી અને એમણે જે પંક્તિઓ રજૂ કરેલી એ રજૂ કરીને હું પછી મારું વક્તવ્ય પૂરું કરું છું. અને એમણે કહ્યું કે પરિચય છે મંદિરમાં દેવોને મારો, પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે. નથી કોઈ મહેફિલમાં મસ્તી અજાણ્યું તમારા પ્રતાપે ગઢાળા ઓળખે છે. તો આ જે પ્રતાપ મને ઓળખવાનો છે અહીંયા અને પરદેશમાં એ ટંકારિયાનો પ્રતાપ છે અને એ ટંકારિયાના નામે જ બધા ઓળખે છે. એનો મને આનંદ પણ છે અને એનો ગર્વ પણ છે.
આપણે શું મળી અને આપણા ગામની પ્રગતિ માટે આભારી માટે દુઆ કરી. અને ફરી એકવાર નાસિરને હું અભિનંદન આપું છું એમને આજે સંપાદન કરી શકું. આકર્ષણ એવું છે કે કોઈ પુસ્તક છપાય તો એના જે પ્રિન્ટર્સ હોય એનું જે છાપકામ કરે એ તો પુસ્તક છપાઈ જાય પછી એમનું બિલ છુપાઈ જાય એટલે એ વાત ત્યાં પૂરી થઈ જાય એટલે આગળ ના વધે. પણ આ પુસ્તક જ્યાં છપાય આનંદ પ્રેસમાં તો ત્યાંથી એના જે દેશમાં કામ કરનારા જે ભાઈ બહેનો છે નિલેશભાઈ એ નિલેશભાઈ એમના ધર્મપત્ની સાથે આ સમારંભમાં હાજર છે. સહકુટુંબ આપણે સાથે તમ કહીએ પણ એ સહકુટુંબ એ બજાવેલા છે. હું તમારું સ્વાગત કરું છું અને ખૂબ આનંદની વાત છે કે તમે આ પસંદ એટલે હું મારું વક્તવ્ય ટૂંકાવું છું અને ફરી એકવાર સલામ આલેકુમ.